फ्रेंड्स अपने सेमेस्टर फाइव में ऑडिटिंग कंपलसरी पेपर एक बनवानु छे। ऑडिट ये शू छे? ऑडिट नो अर्थ देर इज सम डिफरेंस बिट्वीन बुक कीपिंग अकाउंटेंसी ऑडिट एंड इन्वेस्टिगेशन। हिसाबोनी नोंध करवी व्यवहारनी नोंध करवी दैट इज बुक कीपिंग। नामो लखायेला आर्थिक व्यवहारों पर थी फाइनल अकाउंट तैयार करवा दैट इज अकाउंटेंसी। पण लखायेला हिसाबोना साचापणानी तपास करवी के लखायेला हिसाबो ट्रू एंड फेर छे के केम एनी तपास दैट इज ऑडिटिंग। एटले ऑडिटिंग नुं काम लखायेला हिसाबो तपासवानुं छे के लखायेला हिसाबो साचा छे के केम, कायदानी जोगवाई मुजब तैयार थया छे के केम, आ जाणवुं आ तपास करवी आनुं नाम ऑडिट। टूंकमां ऑडिट ए त્રીજું પગલું છે। પહેલું બુક કીપિંગ એટલે આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવી। બુક કીપિંગ થઈ ગયું પછી એના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને બેલેન્સ શીટ તૈયાર કરવા, અને પછી એ લખાયેલા હિસાબો સાચા વાજબી છે કે કેમ, કાયદાની જોગવાઈ મુજબ તૈયાર થયા છે કે કેમ, એ જાણવું એનું નામ ઓડિટ। મિત્રો આપણને એમ થાય કે ઓડિટ શા માટે કરવામાં આવે, તો કંપની માલિકીનું સ્વરૂપ એવું છે કે જેમાં માલિકો શેર હોલ્ડર છે, જે કંપનીમાં ખરેખર પૈસા રોકે છે, પણ કંપની સંચાલનમાં સીધો ભાગ લઈ શકતા નથી। એટલે જે શેર હોલ્ડર છે એમના હિતનું રક્ષણ કરવા માટે ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું કંપનીમાં, વેપારી પેઢીમાં નથી, ભાગીદારી પેઢીમાં નથી અમુક મર્યાદા સુધી, પણ કંપની સ્વરૂપમાં ઓડિટ ફરજિયાત છે, ટ્રસ્ટમાં ઓડિટ ફરજિયાત છે। કોના માટે? કે જે લોકો સંકળાયેલા છે કંપનીમાં, શેર હોલ્ડર હોય, હા, તો શેર હોલ્ડરના હિત માટે ઓડિટ છે ફરજિયાત કરવામાં આવ્યું છે। આ ઓડિટ બે પ્રકારના, આંતરિક અને બાહ્ય। ત્યારે ધંધાના જ કર્મચારી દ્વારા થાય, આજે આખો જનરલ કન્સેપ્ટ આપણે સમજીએ ઓડિટનો। જ્યારે ઓડિટ ધંધાના જ કર્મચારીઓ દ્વારા થાય તો એને આંતરિક ઓડિટ કહેવાય, જે ફરજિયાત નથી, ઓડિટર રાખવા પડતા નથી, એક વ્યક્તિ કાર્ય કરે ને બીજો વ્યક્તિને તપાસ કરે, ધેટ ઇઝ ઇન્ટરનલ ઓડિટ। પણ જ્યારે લખાયેલા હિસાબોના બહારના વ્યક્તિની મદદથી કાયદાની જોગવાઈ અનુસાર જે ફરજિયાત છે એવી રીતે ઓડિટર દ્વારા ઓડિટ કરવામાં આવે, જે ઓડિટ કાયદા અનુસાર ફરજિયાત છે, દેટ ઇઝ એક્સટર્નલ ઓડિટ, અથવા જેને આપણે બાહ્ય ઓડિટ પણ કહી શકીએ છીએ, જે બહારના વ્યક્તિ દ્વારા એટલે ઓડિટર દ્વારા જ કરાવવું પડે છે, જે ઓડિટ કરાવવું કાયદા અનુસાર ફરજિયાત છે। આપણે જે ભણવાના છીએ ઓડિટ, એ આપ ઓડિટ ભણવાના છે, કાયદા અનુસાર ફરજિયાત ઓડિટ। ઇન્ટરનલ ઓડિટ એ તો વ્યવસ્થા માટે છે કે આપણે ભૂલ થાય એવી પકડી શકાય, એટલા માટે ઇન્ટરનલ ઓડિટ રખાય, પણ એક્સટર્નલ ઓડિટ તો કંપની અને ટ્રસ્ટમાં કાયદા અનુસાર ફરજિયાત છે। આ ઓડિટ કોણ કરી શકે, એની લાયકાત શું? તો કોઈ પણ વ્યક્તિ સીએ થયેલા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એ જ વ્યક્તિ ઓડિટર તરીકે કામ કરી શકે છે। આઈધર વ્યક્તિઓ, વ્યક્તિઓનું એક પેઢી મંડળ, વ્યવસાય વ્યક્તિની પેઢી પણ ઓડિટ, એન્ડ બ્રધર્સ, ઘણી બધી પેઢીઓ આપણને જોવા મળે છે। હુ કેન બી અપોઇન્ટેડ એઝ એ ઓડિટર ઓફ ધ કંપની? તો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનો સભ્ય હોય, તે સીએ હોય, એ વ્યક્તિને આપણે ઓડિટર તરીકે નિમી શકીએ છીએ। અને વ્યક્તિની સાથોસાથ પેઢી જો એના બધા ભાગીદાર સીએ તરીકે વ્યવસાય કરતા હોય, કામ કરતા હોય, તો પેઢીની પણ ઓડિટર તરીકે નિમણૂક કરી શકાય છે। પણ સંસ્થાના કોઈ કર્મચારીની, સંસ્થાના ભાગ અધિકારી છે અને ભાગીદારની ઓડિટર તરીકે નિમણૂક નથી કરી શકાય। ઓડિટર બહારનો વ્યક્તિ જ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ,
પછી એ વ્યક્તિ હોય કે પેઢી હોય, પેઢી હોય તો પેઢીના બધા ભાગીદાર ઓડિટર તરીકે કામ કરી શકે. ઓડિટરની નિમણૂક કોણ કરે? આપણને એમ થાય કે ઓડિટર તો છે, એ નિમણૂક કોણ કરે? તો ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ, વાર્ષિક સામાન્ય સભા કે કેન્દ્ર સરકાર કરી શકે. જો જ્યારે કંપની શરૂ થતી હોય, નવી જ કંપની હોય, તો આવા સમયે ઓડિટરની નિમણૂક પહેલું જ વર્ષ હોય, જો તો નવી જ કંપની હોય, કારણ કે વાર્ષિક સામાન્ય સભા તો વર્ષ પૂરું થાય ત્યારે મળે. તો પ્રથમ નિમણૂક કોણ કરી શકે? સંચાલક મંડળ. હા, પછી સંચાલક મંડળે કરેલી પહેલી નિમણૂકની દર વર્ષે જો યોગ્યતા ધરાવતા હોય તો એ નિમણૂકને પુનઃ નિમણૂક કોણ કરી શકે? તો શેરહોલ્ડરની સામાન્ય સભા. હા, જે ઓડિટર ચાલુ કામ કરતા હોય એને તમે પુનઃ નિમણૂક આપી શકો છો, રીઅપોઇન્ટમેન્ટ કરી શકાય. શરત એટલી કે પોતે વિલિંગ હોય અને પુનઃ નિમણૂક માટે જો યોગ્યતા ધરાવતા હોય તો એવરી યર ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક કરી શકાય. આપણે યાદ એ રાખવાનું છે કે ઓડિટરની નિમણૂક પહેલી સંચાલક મંડળ કરે, દર વર્ષે નિમણૂક એજીએમ, એજીએમ એટલે વાર્ષિક સામાન્ય સભા કરે, અને એના હોદ્દાની મુદત નેક્સ્ટ યર કમિંગ એન્યુઅલ જનરલ મિટિંગ સુધીની છે. ઓડિટરના આપણે યાદ રાખીએ કે હોદ્દાની મુદત કેટલી, તો આપણે યાદ રાખવાનું કે ઓડિટરના હોદ્દાની મુદત આવતી વાર્ષિક સામાન્ય સભામાં સુધી હોય છે. હા, પછી એ પુનઃ નિમણૂકને પાત્ર હોય, લાયકાત ધરાવતા હોય, પોતે વિલિંગ હોય, તો એની રીઅપોઇન્ટમેન્ટ પણ કરી શકાય, જેને આપણે પુનઃ નિમણૂક કરી શકીએ. અને કોઈ કારણોસર જો વાર્ષિક સામાન્ય સભા નિમણૂક કે પુનઃ નિમણૂક ન કરી શકે તો એવા સમયે શેરહોલ્ડરના હિતની સુરક્ષા માટે ઓડિટરની નિમણૂકનો અધિકાર કેન્દ્ર સરકારને છે. એટલે આપણે મિત્રો એ સમજાજે કે એક તો ઓડિટ કોણ કરી શકે, ઓડિટર કઈ લાયકાત ધરાવતો હોવો જોઈએ, તો વ્યક્તિ કે પેઢી જેના ભાગીદાર સીએ હોય એની નિમણૂક કરી શકાય. પછી એની નિમણૂક કોણ કરે? તો આપણે જોયું સંચાલક મંડળ પહેલી નિમણૂક એક વખત, અને એક આકસ્મિક જગ્યા ખાલી પડે તો નિમણૂકનો અધિકાર સંચાલક મંડળ, બાકી દર વર્ષે નિમણૂકનો અધિકાર એજીએમને એટલે એન્યુઅલ જનરલ મિટિંગને છે. પુનઃ નિમણૂકનો અધિકાર પણ એમને જ છે. પણ કોઈ પણ કારણોસર જો એજીએમ કે વાર્ષિક સામાન્ય સભા નિમણૂક ન કરી શકે તો નિમણૂકનો અધિકાર એ કેન્દ્ર સરકારનો છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે ઓડિટર કોનો પ્રતિનિધિ છે, એ કોનો રેપ્રેઝેન્ટેટ કરે છે? તો ઓડિટરે શેરહોલ્ડરનો પ્રતિનિધિ છે. શેરહોલ્ડરના ઇન્ટરેસ્ટ માટે જ, હિત માટે જ એની નિમણૂક થાય છે. ઓડિટરનું કામ શું? તો શેરહોલ્ડરના હિત યાની લાભ, ઇન્ટરેસ્ટ એનું જતન કરવું, એના માટે જ ઓડિટરની નિમણૂક થાય છે. એટલે ઓડિટર એ શેરહોલ્ડરનો પ્રતિનિધિ છે. એ વાત પણ શેરહોલ્ડરના હિત માટે, ઇન્ટરેસ્ટ માટે કે બેનિફિટ માટે જ એની નિમણૂક થાય છે. એટલે એનું કામ એક વોચડોગ જેવું છે, જોવાનું છે બધું ક્યાં ભૂલ થઈ રહી છે, ક્યાં શેરહોલ્ડરનું હિત નથી જળવાતું, ક્યાં કાયદાની જોગવાઈનો ભંગ થઈ રહ્યો, એમણે બધું જોવું પડે છે. અને જરૂર જણાય તો શેરહોલ્ડરનું ધ્યાન દોરવું પડે. ઓડિટરે આ માટે શું કરવાનું છે? તો ઓડિટરે પાછલા વર્ષના હિસાબો તપાસવાના છે. ઇંગ્લિશમાં એને પ્રીવિયસ યર કહેવાય. આપણે ઇન્કમટેક્સમાં ભણેલા પ્રીવિયસ યર, જે વર્ષ પૂરું થઈ ગયું છે એને પ્રીવિયસ યર કહેવાય. સમજો, અત્યારે આપણું ફિનાન્શિયલ યર 21-22 ચાલે છે, રાઈટ? તો 21-22 પહેલાંનું વર્ષ 20-21 આપણું પ્રીવિયસ યર કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રીવિયસ યર કહેવાય. ઇન્કમટેક્સની ભાષામાં એને PY કહેવાય. એવાય PYથી પ્રીવિયસ યરની અસેસમેન્ટ યર એવાયથી ઓળખાય છે. તો ઓડિટર કયા વર્ષના હિસાબોની તપાસ કરે છે? પાછલા વર્ષના. કોના હિત માટે તપાસ કરે છે? શેરહોલ્ડર માટે. એ કોનો પ્રતિનિધિ છે? શેરહોલ્ડરનો. એની નિમણૂક કોણ કરે છે? તો સામાન્ય સભા, સંચાલક મંડળ અને કેન્દ્ર સરકાર.
એને માત્ર કોનું હિત જોવાનું છે? શેરહોલ્ડરનું. કોની નિમણૂક થઈ શકે? તો વ્યક્તિની અને પેઢીની, બેમાંથી એકની. આ વ્યવસાય વ્યક્તિની કેટલીક વાર ફર્મ પણ હોય, ફર્મ પેઢી પણ હોઈ શકે, તો તમે પેઢીની પણ નિમણૂક કરી શકો. ઓડિટ કાયદાનુસાર કોના માટે ફરજિયાત છે? તો કંપની અને ટ્રસ્ટમાં, વેપારી પેઢીમાં નથી, ભાગીદારી પેઢીમાં નથી. આ અમુક ટર્નઓવરની મર્યાદામાં છે, પણ સામાન્ય રીતે એ કંપની અને ટ્રસ્ટમાં ફરજિયાત છે. હવે ઓડિટર શું કરવાનું? તો પાછલા વર્ષના, જેને હમણાં વાત કરી ને પ્રીવિયસ યર 2020-21 ઉદાહરણ, તો પાછલા વર્ષના એમણે હિસાબો તપાસવાના રહે છે ઓડિટર. પાછલા વર્ષના હિસાબોની ઝીણવટપૂર્વક તપાસ કરવાની છે, અને પછી જો હિસાબો યોગ્ય લાગે તો એને રિપોર્ટ આપવાનો રહે છે. હિસાબો યોગ્ય લાગે તો ઓડિટર શેરહોલ્ડરને રિપોર્ટ આપે છે, જેને ઓડિટર્સ રિપોર્ટ કહેવાય. મિત્રો, આપણને એમ પ્રશ્ન થાય કે ઓડિટરે રિપોર્ટ કોને સંબોધીને આપવો? તો ટુ ધી ઇન ધ મેજોરિટી કેસ ઓડિટર હેઝ ટુ પ્રિપેર ધ રિપોર્ટ ટુ ધી શેરહોલ્ડર ઓફ સ્વયંસ્વ કંપની લિમિટેડ. પોતાનો રિપોર્ટ એ શેરહોલ્ડર, જે તે કંપનીના શેરહોલ્ડરને ઉદ્દેશીને જેણે આપવો પડે, કારણ કે એ પ્રતિનિધિ શેરહોલ્ડરનો છે. અમુક ખાસ સંજોગોમાં અહેવાલ એ કેન્દ્ર સરકારને આપી શકે, પણ બાકી સામાન્યતઃ મેજોરિટી કેસ ઓડિટર હેઝ ટુ પ્રિપેર એન્ડ સબમિટ ધ રિપોર્ટ ટુ ધી શેરહોલ્ડર ઓફ ધ કંપની, એમને આપવો પડે છે. રિપોર્ટ ઈ શું છે? તો જે પ્રીવિયસ યરના અકાઉન્ટ્સ એમણે તપાસ્યા, એ તપાસેલા અકાઉન્ટ્સ કે હિસાબો અંગે પોતાનો અભિપ્રાય છે. તપાસેલા જે હિસાબો છે એ પોતાનો અભિપ્રાય છે, એઝ પર માય ઓપિનિયન, એઝ પર માય બિલીફ, એઝ પર માય ઇન્ફોર્મેશન, મારી માહિતી, મારી માન્યતા, મને મળેલા ખુલાસા અનુસાર. ઓડિટર અભિપ્રાય આપતો દસ્તાવેજ તૈયાર કરે, દેટ ઇઝ ઓડિટર્સ રિપોર્ટ. અહીંયા એક પ્રશ્ન એ થાય આપણને કે ઓડિટર્સ રિપોર્ટ કોણ આપે? તો ઓડિટર આપે. કોણ તૈયાર કરે? ઓડિટર તૈયાર કરે. કોને ઉદ્દેશીને આપે? શેરહોલ્ડરને ઉદ્દેશીને આપે. શું દર્શાવવા માટે? વાય હી પ્રિપેર ધીસ રિપોર્ટ? પોતાનો અભિપ્રાય. ઇન ધીસ રિપોર્ટ ઓડિટર ગીવ્સ હિઝ પ્રોફેશનલ ઓપિનિયન. એક વ્યવસાયી અભિપ્રાય આપે છે, મારા મત પ્રમાણે, મારી માહિતી મુજબ, મને આપવામાં આવેલા ખુલાસા અનુસાર આમ છે. અહીંયા ઓડિટર અભિપ્રાય આપે છે. ફરી અગેઇન આઈ રિપીટ ધ પોઈન્ટ, કોઈ ગેરંટી નથી આપતો, કોઈ ખાતરી નથી આપતો કે ધીસ મેટર ઇઝ 100% ટ્રુ, એવું નથી કહેતો. પણ ઓડિટર એક વ્યવસાયી અભિપ્રાય આપે છે. તો આપણને એક પ્રશ્ન થાય ને કે તો ઓડિટ સર્ટિફિકેટ અને ઓડિટર્સ રિપોર્ટમાં કંઈ ફરક ખરો? યાર, સર્ટિફિકેટ યાની પ્રમાણપત્ર, એનો અર્થ એવો કે તપાસેલી બાબત 100% ટ્રુ, સત્યતાની ખાતરી એટલે સર્ટિફિકેટ. અભિપ્રાય વ્યક્ત કરતું નિવેદન એટલે ઓડિટર્સ રિપોર્ટ. આજે જે વાત કરું છું ને ઓડિટ, ઓડિટિંગની બધી ટર્મિનોલોજી, બધું ઇન્ટ્રોડક્શન આખું જનરલ ઇન્ટ્રોડક્શન લઈ, પછી નેક્સ્ટ યરથી તો, નેક્સ્ટ લેક્ચરથી તો મારે બીજો સબ્જેક્ટ લેવાનો છે, પણ આજે બેન્કિંગમાં જવાનું છે. પણ આજે જે છે એ આ એક ઓડિટરનો જનરલ કન્સેપ્ટ સમજી ગયો કે ઓડિટર છે એ રિપોર્ટ આપે છે, પણ રિપોર્ટનો અર્થ કોઈ ખાતરી નથી, કોઈ ખાતરી નથી આપતો.
માત્ર પોતાનો વ્યવસાય અભિપ્રાય છે તો આપણને પૂછે કે ઓડિટ સર્ટિફિકેટ શું, તો ખાતરી આપતો દસ્તાવેજ, દેટ ઇઝ ઓડિટ સર્ટિફિકેટ, કે જે મેં તપાસેલી બાબત 100% ટ્રુ છે. સર્ટિફિકેટ સત્યતાની ખાતરી આપે છે. સર્ટિફિકેટ જોઈએ એટલી વાર આપી શકાય છે. જ્યારે ઓડિટ રિપોર્ટ વન્સ ઇન અ યર, વી આર ડિસ્કસિંગ ધ ડિફરન્સ બિટવીન ઓડિટર્સ રિપોર્ટ એન્ડ ઓડિટર સર્ટિફિકેટ. તો ઓડિટ રિપોર્ટમાં ઓડિટર અભિપ્રાય આપે છે, સર્ટિફિકેટમાં ખાતરી આપે છે. પણ ઓડિટ રિપોર્ટ માત્ર પ્રીવિયસ યરના અકાઉન્ટ્સની તપાસ થાય પછી જ આપી શકાય છે. જ્યારે સર્ટિફિકેટ તો વેન એવર યુ નીડ યુ કેન પ્રિપેર એન્ડ સબમિટ, જ્યારે પણ જેટલી વાર તમે જોઈએ એ તમે આપી શકો. ઓડિટર્સ રિપોર્ટ અભિપ્રાય વ્યક્ત કરતું નિવેદન છે. ઓડિટ સર્ટિફિકેટ એ ગેરંટી ખાતરી આપતું નિવેદન છે. ઓડિટર્સ રિપોર્ટ શેરહોલ્ડરને ઉદ્દેશીને જ અપાય, ટુ ધી શેરહોલ્ડર ઓફ રિલાયન્સ કંપની, ટાટા કંપની, એમ અપાય. પણ સર્ટિફિકેટ રિમેમ્બર કોઈને પણ સંબોધીને અપાતું નથી. ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ દેટ આમાં શરૂ થઈ જશે. નેક્સ્ટ, ઓડિટર્સ રિપોર્ટ બે પ્રકારના હોઈ શકે, ક્લીન રિપોર્ટ એન્ડ ક્વોલિફાઈડ રિપોર્ટ. યાની ઓડિટરનો અહેવાલ બે પ્રકારનો હોય, ચોખ્ખો અને ખામીવાળો. બધું બરાબર તો ચોખ્ખો અહેવાલ, કંઈક મુશ્કેલી કે ખામી તો ખામીવાળો અહેવાલ. ઇંગ્લિશમાં બે પ્રકારના રિપોર્ટ કહેવાય, ક્લીન રિપોર્ટ ઓર યુ કેન સે રૂટીન રિપોર્ટ ઓર ક્વોલિફાઈડ રિપોર્ટ, યાની ખામીવાળો અહેવાલ. રિપોર્ટના બે પ્રકાર હોઈ શકે, સર્ટિફિકેટના કોઈ સહ પ્રકાર ન હોય. સર્ટિફિકેટ મીન્સ દેટ દેટ મેટર ઇઝ ટ્રુ, કરેક્ટ. એટલે સર્ટિફિકેટના કોઈ પ્રકાર એવા નથી હોતા. સર્ટિફિકેટ જોઈએ એટલી વાર તૈયાર કરી શકાય છે. સર્ટિફિકેટનો કોઈ પ્રોફોર્મા નથી કંપની લોમાં, કંપની દ્વારા. જ્યારે ઓડિટર્સ રિપોર્ટનો એક યુ કેન સે ધ સ્પેસિમેન કોપી ઇઝ ધાર ઇન કંપની લો. કંપનીના કાયદામાં, એક્ટમાં ઓડિટર્સ રિપોર્ટનું એક માળખું આપ્યું છે કે તમારે આ જ રીતે તૈયાર કરવો પડે, કે સેલ્યુટેશન શેરહોલ્ડરને, સબ્જેક્ટ, કેટલીક બાબતો, ઓડિટર સિગ્નેચર, ડેટ એન્ડ પ્લેસ. એક એનો પ્રોફોર્મા છે, સ્પેસિમેન છે. એ જ અનુસાર ઓડિટર્સ રિપોર્ટ એ તૈયાર થાય. ત્યારે પ્રમાણપત્રનો કોઈ એવો સ્પેસિમેન કોપી આપી નથી, એ તૈયાર કરી શકાય છે. હવે લાયાબિલિટીઝ ઓફ ઓડિટર્સની વાત કરીએ તો ઓડિટર્સ રિપોર્ટમાં ઓડિટર જસ્ટ ગિવ્સ હિઝ પ્રોફેશનલ ઓપિનિયન, મારા મત મુજબ આમ છે. એટલે એમની જવાબદારી, લાયાબિલિટી ઓછી છે, કંઈ આપેલી માહિતી ખોટી નીવડે વિથ કમ્પેર ટુ ઓડિટર સર્ટિફિકેટ. એની લાયાબિલિટી ઓછી છે. પણ જ્યારે સર્ટિફિકેટ એકવાર આપ્યું, ઓડિટરે જ્યારે સર્ટિફિકેટ આપ્યું, તો સર્ટિફિકેટમાં ઓડિટરની જવાબદારી વિશેષ. કારણ કે ઓડિટર એકવાર ખાતરી આપી કે મેં તપાસેલી બાબત 100% સાચી છે, આપણે પૂછે કે રિપોર્ટમાં અને સર્ટિફિકેટમાં શું ફરક, તો ખ્યાલ આવ્યો. રિપોર્ટ માત્ર અભિપ્રાય આપે છે. આજે બધા જ એક ટર્મિનોલોજી સમજીએ. સર્ટિફિકેટ ખાતરી આપે છે, રિપોર્ટ એક જ વખત આપી શકાય છે, સર્ટિફિકેટ જોઈએ એટલી વાર આપી શકાય છે. રિપોર્ટ શેરહોલ્ડરને ઉદ્દેશીને અપાય છે, સર્ટિફિકેટ કોઈને ઉદ્દેશીને આપી શકાતું નથી. રિપોર્ટનું માળખું, એનું સ્પેસિમેન, એની કોપી, એનો નમૂનો કંપની દ્વારા આવે, સર્ટિફિકેટમાં આવું કંઈ નથી. રિપોર્ટ બે પ્રકારના હોઈ શકે, ચોખ્ખો રિપોર્ટ યા અહેવાલ અને ખામીવાળો. સર્ટિફિકેટ આવું ન હોઈ શકે. યા અને
बात करता था कि रिपोर्ट में ऑडिटर की जवाबदारी ओछी छे, सर्टिफिकेट में ऑडिटर की जवाबदारी विशेष छे। हवे बात ये समझिए कि रिपोर्ट आपो ज आ मुद्दो थई गयो के ऑडिट रिपोर्ट कोने आपवानो, तो ऑडिट रिपोर्ट ऑडिटरे आपवानो, શું દર્શાવવા માટે આપવાનો? તો પોતાનો અભિપ્રાય દર્શાવવા માટે આપવાનો, યા પણ હિસાબો તપાસતા ઓલ કરેક્ટ લાગે, બધું બરાબર, તો જ ઓડિટર ક્લીન રિપોર્ટ આપે, બધું બરાબર એઝ પર ધ રૂલ્સ, એઝ પર ધ લોઝ, હા, બધું કાયદા મુજબ, નિયમ મુજબ, હિસાબો ટ્રુ એન્ડ ફેર, કોઈ કાયદાની જોગવાઈનો ભંગ નહીં, ધેન ઓડિટર પ્રિપેર્સ એન્ડ સબમિટ ક્લીન રિપોર્ટ. આપણે કોઈ પૂછે કે બે રિપોર્ટ છે ક્લીન એન્ડ ક્વોલિફાઈડ, તો ક્યારે ક્લીન અપાય ને ક્યારે ક્વોલિફાઈડ અપાય, ચોખ્ખો અહેવાલ ક્યારે આપે ને ખામીવાળો અહેવાલ, બધું બરાબર કાયદા મુજબ, નિયમ મુજબ, નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ ટ્રુ એન્ડ ફેર પોઝિશન દર્શાવે, ત્યારે ક્લીન રિપોર્ટ કે ચોખ્ખો અહેવાલ અપાય. પણ જ્યારે તપાસ દરમિયાન એવું દેખાય કે નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવતો નથી, બેલેન્સ શીટ સાચી પરિસ્થિતિ દર્શાવતું નથી, કાયદાની જોગવાઈનો ભંગ થયો છે, ઘસારો વધુ ગણ્યો છે, ગાલખાદ અનામતની વધારે જોગવાઈ કરી છે, ગાલખાદ અપૂરતી કે વધારે ગણી છે, સંચાલકોને નિયમ બહાર જઈને લોન આપી છે, આમ કોઈ પણ જે કાયદાની જોગવાઈ છે પ્રોવિઝન લોની એનો કે ભંગ થાય, એવા ઇન ધીસ સર્કમસ્ટન્સી ઓડિટર્સ પ્રિપેર્સ અ ક્વોલિફાઈડ રિપોર્ટ. ઓડિટરને એમ લાગે કે બધું બરાબર નથી, એવા સંજોગોમાં ઓડિટર ખામીવાળો અહેવાલ આપે છે. ખામીવાળો અહેવાલ આપો એ ઓડિટ માટે થોડું કપડું કામ છે, કારણ કે સંચાલકો એમની નિમણૂક કરી હોય એટલે ઓડિટર એના શેરસરમાં આવવું પડે, એના દબાણમાં વશ થવું પડે, કારણ કે કંપનીની ખામી, હિસાબોની ખામી આખરે સંચાલકોની ખામી છે, એની ઘણી બધી અસર થાય, સંચાલકોની પુનઃ નિમણૂક ન થાય, શેરના ભાવ પર અસર થાય માર્કેટમાં. એટલે જ્યારે ઓડિટર આવો અહેવાલ આપવા જાય, કયો અહેવાલ મિત્રો? ખામીવાળો અહેવાલ, ત્યારે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય છે એનું દબાણ હોય છે નોટ ટુ પ્રિપેર ધીસ સાઇડ ઓફ રિપોર્ટ, પણ અગેન આઈ રિપીટ ધેટ કે ઓડિટર એ પ્રતિનિધિ શેરહોલ્ડરનો છે, આથી પોતે હિસાબી તપાસમાં જે કંઈ જોયું હોય કે નફા નુકસાન ખાતું નફો સાચો નથી દર્શાવતો, ઘસારાની વધુ પડતી જોગવાઈ કરી છે, હવે જો ઘસારો વધુ દર્શાવે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો સ્વાભાવિક છે કે નફો ઓછો જ આવે, અથવા ઘસારો ઓછો દર્શાવે તો નફો વધારે આવે, સમજાય? ઘસારાની આવી, ગાલખાદની અપૂરતી કે વધારે પડતી જોગવાઈ કરી હોય, કરવેરાની અપૂરતી કે વધારે પડતી જોગવાઈ કરી, સંચાલકોને નિયમ બહાર જઈને લોન આપી હોય, આવા કેટલાક સંજોગોમાં ઓડિટરે ખામીવાળો અહેવાલ આપવો જ જોઈએ, ભલે સંચાલકોનું દબાણ હોય પણ ઓડિટરે એને દબાણને વશ ન થવું જોઈએ, કારણ કે બિકોઝ હી ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ શેરહોલ્ડર, એની નિમણૂક જ માત્ર શેરહોલ્ડરના હિત માટે થઈ છે. ઓડિટરે આપણને પૂછે કે કોના હિતનું જતન કરવાનું છે, તો શેરહોલ્ડરનું. એ કોનો પ્રતિનિધિ છે, તો શેરહોલ્ડરનું. એણે શું કરવાનું છે, એનું કામ શું, તો પ્રીવિયસ યરના એકાઉન્ટ વાજબી કાળજીથી તપાસવાના છે, તપાસવા, ધેટ ઇઝ ઓડિટ. આપણે પહેલાં જ વાત કરી, ઓડિટનો
લખાયેલા હિસાબો સાચા છે કે કેમ? એટલે હિસાબોમાં શું થાય, ઘણી વખત યુક્તિ પ્રયુક્તિ કરી ઘણી બધી કંપની આવો ફ્રોડ કરતી હોય, નફો દેખાડે વધારે, પણ એ કંપનીનું રોઝી પિક્ચર ઊભું થાય છે. કેવું મિત્રો? રોઝી પિક્ચર. કેટલીક વાર રોકાણકારને આકર્ષવા માટે કંપની હોય ને એના કરતાં વધુ સારી પૈસે દેખાડે. એટલે આવું ન બને એટલા માટે ઓડિટરે પ્રીવિયસ યરના હિસાબો તપાસવા પડે છે. કેવી રીતે તપાસવા એ પણ સમજે, વાજબી કાળજી રાખે હિસાબો ઓડિટરે તપાસવા પડે, એક વાજબી કાળજી રાખીને તપાસવા. અને પછી હિસાબી તપાસ દરમિયાન જે જુએ જે નિહાળે એને રજૂ કરવું પડે. એટલે ઓડિટરનું કામ એક ચોકિયાતી કરવાનું છે, ફોલ્ટ ફાઇન્ડિંગ નથી કરવાનું. યાદ રાખો, ઓડિટરનું કામ માત્ર ભૂલો શોધવાનું છે એવું ન કહી શકે. ફોલ્ટ તો થાય કામ કે હિસાબોમાં કે પ્રવૃત્તિમાં, પણ ઓડિટનું કામ એ ભૂલને ધ્યાનમાં લાવી અને એ ભૂલ ફરીવાર થતી અટકાવવાનું છે. એટલે ઓડિટર એક વોચ કરવાની છે, હન્ટિંગ કરવાનું નથી, શિકારી કૂતરા જેવું કામ નથી, વોચડોગ જેવું કામ છે. એટલે ઓડિટરે આ રીતે હિસાબી તપાસ દરમિયાન બહુ કાળજી રાખવી પડે છે. અને જરૂર જણાય ત્યાં ઓડિટરે ખામીઓ દર્શાવતો ખામીવાળો અહેવાલ પણ આપવો પડે છે. એવું જરૂરી નથી કે ઓડિટ દર વખતે એવરી યર ક્લીન રિપોર્ટ જ આપે. ઘણી વખત એવું બને કે ઓડિટરને ક્ષતિ દેખાય, ખામી દેખાય, કાયદાની જોગવાઈનો ભંગ દેખાય, નફા નુકસાન ખાતું સાચો નફો ન દર્શાવતો દેખાય, ઘસારાની અપૂર્તિ કે વધારે પડતી જોગવાઈ દેખાય, ગાલખાતની અપૂર્તિ કે વધારે પડતી જોગવાઈ દેખાય, કરવેરાની જોગવાઈ પૂરતી ન દેખાય, સંચાલકોને નિયમ બહાર જઈને રકમ કે લોન આપવામાં આવી હોય, આમ આ કંપની ગુપ્ત અનામત ઊભું કર્યું હોય, એક હિડન રિઝર્વ કહેવાય ઇંગ્લિશમાં, એને સિક્રેટ રિઝર્વ. બેન્કિંગ કંપનીને વીમા કંપની માટે છૂટ છે, એ બેંકને એનપીએ થતું હોય ને વીમા કંપનીને ઘણી બધી ક્લેમ ક્લિયરન્સ વધારે થતા કરવા પડે, એ લોકો માટે છૂટ છે ભવિષ્યની નબળી પરિસ્થિતિને પહોંચી વળવા માટે. એ લોકો હિડન રિઝર્વ કે સિક્રેટ રિઝર્વ કરી શકે છે, જેને આપણે ગુપ્ત અનામત કહીએ છીએ, કરી શકે, પણ બધા માટે અલાઉ નથી. એટલે બીજી કોઈ કંપનીએ આ જોગવાઈથી વિરુદ્ધ જઈને જો આવું અનામત ઊભું કર્યું હોય તો ઓડિટર અહેવાલમાં એનો ઉલ્લેખ કરી શકે છે. સંભવિત જવાબદારી પાકા સરવૈયામાં ન દર્શાવે, જેને ઇંગ્લિશમાં કન્ટિજન્ટ લાયબિલિટીઝ કહેવાય. કેટલાક છેલ્લા મુદ્દાઓ સમજી લે, પાંચેક મિનિટ બાકી છે. તો કન્ટિજન્ટ લાયબિલિટીઝ એટલે શું? જે જવાબદારી થઈ નથી પણ થવાની પોસિબિલિટી છે, તો કંપનીએ પાકા સર્વેમાં દર્શાવવી જોઈએ. ભલે ની રકમ નથી દર્શાવવાની એના ટોટલમાં, પણ સંભાવી જાય. સપોઝ કે 1986નો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ આવતા, હવે ગ્રાહક સુરક્ષાનો કાયદો આવતા, મોટાભાગે ચુકાદા બધા ગ્રાહકની તરફેણમાં આવવા માંડ્યા છે. મોટાભાગે, પછી દરેક સંજોગોની વાત નથી, મોટાભાગે એ કસ્ટમરની ફેવર્સમાં ચુકાદા આપે છે, કસ્ટમરને વળતર અપાવડા ગ્રાહક સુરક્ષા એજન્સીઓ, પછી એ જિલ્લા એજન્સી હોય, રાજ્યની હોય કે રાષ્ટ્રીય સ્તરની હોય. આવા સમયે જો કોઈ કંપનીનો કેસ આવો ગ્રાહક સુરક્ષામાં ચાલતો હોય તો સ્વાભાવિક છે કે સંભવિત જવાબદારી બની શકે, કેમ કે ગ્રાહક સુરક્ષાનું કામ જ ગ્રાહકના હિતની સુરક્ષા કરવાનું છે, જેને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કહેવાય. એ ત્રણ એજન્સી છે, ડિસ્ટ્રિક્ટ ફોરમ, સ્ટેટ લેવલ કમિશન અને સેન્ટ્રલ લેવલ કમિશન, જેને રાજ્ય આયોગ અને રાષ્ટ્રીય આયોગ કહેવાય. તો એવા સમયે મોટાભાગે જો આમાં કોઈ કેસ ચાલતો હોય ગ્રાહક સુરક્ષામાં, તો
एक आ कंपनी की संभावित जवाबदारी है जेने इंग्लिश में मैं हमें बात करी कंटीजंट लायबिलिटीज कहवाई बैलेंस अकाउंट्स नो एक नियम है कि तमने मिलकत तो मळवानी होय ने तमे न लखो तो चाले संभावित बहु बेनिफिट थवानो छे लाभ थवानो छे सबसिडी मळवानी छे असेट वधवानी छे सरकारनी नीति प्रोत्साहन थाय ए दर्शाववी जरूरी नथी पण भविष्यमां कई जवाबदारी थवानी छे ए तमारे दर्शाववी फरजियात छे कोई कंपनी आवुं नथी दर्शाव्युं संभावित जवाबदारी बैलेंस शीट तो ऑडिटर अहेवालमां एनो उल्लेख करी शके छे अने एक खामीवाळो अहेवाल बनी जाय छे एटले मित्रों ए अहेवाल आपवो पण ऑडिटरनी फरज छे आजे केटलीक बाबतो आपणे ऑडिटनी जनरल बाबतो आपणे आवरी लीधी फरी कहूँ ऑडिटर ए शेरहोल्डरनो प्रतिनिधि छे शेरहोल्डरना हित माटे ज एनी निमणूक थाय छे एने प्रीवियस ईयरना हिसाबो तपासवाना होय छे तपासिया पछी रिपोर्ट आपवानो होय छे जे रिपोर्ट ने ऑडिटर्स रिपोर्ट कहवाय आ रिपोर्ट मात्र व्यवसाय अभिप्राय आपतु निवेदन छे आ रिपोर्ट ना बे प्रकार छे क्लीन रिपोर्ट एंड क्वालिफाइड रिपोर्ट पण रिपोर्ट अने सर्टिफिकेट में तफावत छे पण आपणे समजा के रिपोर्ट अभिप्राय आपे सर्टिफिकेट खातरी आपे रिपोर्ट वर्ष में एक ज वक्त आपी शकाय सर्टिफिकेट जरूर लागे त्यारे जोईए एटली वार व्हेनेवर नीड ए तैयार थई शके छे ऑडिटर शू होवो जोईए तो ऑडिटर चार्टर्ड एकाउंटंट होवो जोईए ए व्यक्ति आइधर इंडिविजुअल ओर फर्म केन बी अपॉइंटेड एज ए कंपनी ऑडिटर बे मुख्य लायक हजू एक तीजी है कि कोई व्यक्ति सेंट्रल गवर्मेंटे इश्यू करेल रेस्ट्रिक्टेड ऑडिटर सर्टिफिकेट धरावत हो इश्यू करने सत्ता मत सेंट्रल गवर्मेंट ने है तो ये व्यक्ति निमी शक એટલે ઓડિટરની લાયકાત શું સીએ થયેલ વ્યક્તિ સીએ થયેલ વ્યક્તિઓની પેઢી અથવા ઓડિટર સર્ટિફિકેટ રેસ્ટ્રિક્ટેડ ઓડિટર સર્ટિફિકેટ ધરાવનાર વ્યક્તિ ઓડિટર તરીકે નિમી શકાય છે કોણ નિમે છે ઓડિટરને પણ આપણે વાત કરી તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એજીએમ એટલે એન્યુઅલ જનરલ મિટિંગ વાર્ષિક સામાન્ય સભા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર એમની નિમણૂક કરી શકે છે પણ નિમણૂક કોઈ પણ વ્યક્તિ કરે ઓડિટર પ્રતિનિધિ શેરહોલ્ડરનો છે કેવી રીતે હિસાબો તપાસવા ઓડિટરે તો વાજબી કાળજી અને કુશળતાથી ઓડિટરે પોતાના જે હિસાબો હોય છે એ તપાસવા પડે છે કયા પ્રકારનો ઓડિટર રિપોર્ટ આપે ત્યારે સંચાલકોનું દબાણ હોય છે ન આપવા માટે આવો રિપોર્ટ ન આપો તો યાદ રાખો ક્વોલિફાઈડ રિપોર્ટ જેને ગુજરાતીમાં આપણે ખામીવાળો અહેવાલ કહીએ આવો અહેવાલ આપવાનો જ્યારે ઓડિટર કરે ત્યારે સંચાલકોનું દબાણ હોય છે આવો અહેવાલ ન આપવા માટે આવો અહેવાલ ન આપો ન તૈયાર કરો આવું પણ છતાં ઓડિટરને વશ ન થતાં આવો રિપોર્ટ આપવો જોઈએ કયા સંજોગોમાં ચોખ્ખો અહેવાલ અપાય કયા સંજોગોમાં ખામીવાળો અહેવાલ અપાય એ પણ આપણે વાત કરી અને ઓડિટરે શેરહોલ્ડરના હિતનું જતન કરવું જોઈએ એ માટે માલિકીના કયા સ્વરૂપમાં ઓડિટ ફરજિયાત છે છેલ્લો મુદ્દો તો કંપની સ્વરૂપમાં ઓડિટ ફરજિયાત છે કારણ કે કંપનીમાં માલિકીને સંચાલન અલગ છે માલિક શેરહોલ્ડર છે પણ શેરહોલ્ડર નુખા નુખા જગ્યાએ વહેંચાયેલા છે અને કંપની અલગ જગ્યાએ કાર્યરત છે એટલા માટે કંપનીમાં શેરહોલ્ડરના હિતનું જતન થાય એટલા માટે કંપનીમાં ઓડિટ ફરજિયાત છે ટ્રસ્ટમાં ઓડિટ ફરે કારણ કે ટ્રસ્ટમાં પણ હિત ધરાવતા પક્ષકારો છે કે સમાજની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય છે કે એટલે ટ્રસ્ટમાં પણ ઓડિટ ફરજિયાત છે સહકારી મંડળીમાં પણ ઓડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પણ કરવું પડે છે પણ વેપારી પેઢી ભાગીદારી પેઢીમાં એડવાઇઝેબલ છે પણ નોટ કમ્પલસરી આપણે ભાગીદારી પેઢી હોય તો એમાં એડવાઇઝેબલ ખરું સલાહ ભર્યું કારણ કે ઘણી વખત એવું બને એક્ટિવ પાર્ટનર વહીવટ કરતા હોય ને સ્લીપિંગ પાર્ટનરને વહીવટ ન કરતા શંકા કુશંકા થાય તો એવા સમયે એમના માટે એ એડવાઇઝેબલ ખરું સલાહ ભરેલું ખરું પણ કમ્પલસરી નથી એટલે બહુ અગત્યનો વિષય ખરેખર ઉપયોગી બનતો વિષય એ છે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ
એની વિશેષ વાતો હવે આવતા લેક્ચરથી થશે. આજે તો જનરલ ઇન્ટ્રોડક્શનની વાત કરી, એક ઓડિટની ટર્મિનોલોજીની વાત કરી, બેઝિક ફંડામેન્ટલ્સ ઓફ ઓડિટિંગની વાત કરી. આવતા વખતે આગળની વાતો કરીશું. થેન્ક યુ વેરી મચ.